તમે હવે તો આ કેમ્પસથી ઓળખ તમને થઈ ગઈ છે, અહીંયા આજુબાજુ જોયું હશે બધું, કેટલી જાતના લીલા રંગ દેખાય છે અહીંયા, કે કેટલી જાતના ઝાડ દેખાય છે. આજે જૈવિક વિવિધતાનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. દુનિયાભરમાં આજનો દિવસ એવો છે કે જ્યારે લોકો વિચાર કરે છે કે આટલી બધી સરસ સૃષ્ટિ આજુબાજુ આપણી પાસે છે, એમાં આપણે માનવીએ શું કર્યું, આપણી જવાબદારી લીધી, આપણે આપણા લીધે આની ઉપર હાનિ પડે છે. આજના દિવસે તમે આપણા નેહરુ ફાઉન્ડેશનના કેમ્પસમાં બધું જોવા જવાના છો. અહીંયા જોશો તો આપણી પાસે 100થી વધારે જાતના વૃક્ષો છે, ઘણા ખરા ગુજરાતના છે. એ ઉપરાંત અહીંયા પક્ષીઓ છે, જીવડાઓ છે, નાના કરોળિયા છે. અહીંયા એક નાનું ગ્રુપ હતું, એ લોકો વિદ્યાર્થીઓ લઈને કરોળિયા જોવા નીકળ્યા, તો માંડ 100 ફૂટ ગયા, એમાં તો 25 જાતના કરોળિયા જોયા. અહીંયા જે જાતની જૈવિક વિવિધતા દેખાય છે એ ભાગ્યે જ તમને કોઈ જગ્યાએ દેખાય છે. અને એ કેમ, કારણ શું એનું, કે આપણે બધાએ માનવીએ કાપી નાખ્યા છે. આપણે સમજતા નથી આપણી જવાબદારીઓ શું થાય છે. આજનો એવો દિવસ છે કે જ્યારે આપણે થોડી વાર વિચાર કરીએ કે શું છે. આજે હું તમારી સાથે નથી, કારણ કે આવો જ એક કાર્યક્રમ આપણે લખનૌમાં છે, અને લખનૌમાં પણ આપણે આની જ વાત કરવાના છે. જીવ વિવિધતા એવી વસ્તુ છે કે તમે બધા જ કેળવી શકો છો. તમારા ઘરમાં જોજો, તમારા નાના નાના જીવડા જોજો, કે તમારા ઘરમાં ચોમાસું અત્યારે આવે છે, ચોમાસામાં બલ્બની સાથે આજુબાજુ કયા કયા જીવડા છે એ પણ જોજો. 20-25 તો તમે ગણી શકશો. અને કેટલી સરસ પક્ષીઓ અને બધાની સૃષ્ટિ છે. એટલે આજે ખૂબ મજા કરો, પણ સાથે આપણી જવાબદારી આપણે સમજીએ, અને આપણે પણ આ જાતની કેમ્પસીસ બધે ઠેર ઠેર કરીએ, તમારી શાળામાં કરીએ, તમારી આજુબાજુ કરીએ, તમે જ્યાં રહો છો ત્યાં પણ કંઈ વૃક્ષો વાવો, અને આપણે ખૂબ સરસ રીતે આ દિવસને ઉજવીએ.